સરકારી ભરતીની પરીક્ષાઓમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે ભરતી માટે હવે દ્વિસ્તરીય પરીક્ષા માળખું જાહેર કરાયું છે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું જેમાં વર્ગ ત્રણની જે પણ પરીક્ષાઓ હવે આવનાર સમયમાં લેવાશે તેની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક માટે જે ભરતી પરીક્ષા યોજાશે તેના નિયમોમાં ફેરફાર આ ઉપરાંત ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્ક માટે પણ ફેરફાર કરાયા છે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે ફાઇનલ પરીક્ષાના મેરિટના આધારે જ ઉમેદવારોની નિમણૂક થશે કોઈ પણ પ્રકારનું વેઇટિંગ લિસ્ટ ઓપરેટ નહીં કરાય બે તબક્કામાં ભરતી પ્રક્રિયા થશે જેમાં પ્રિલિમિનરી અને મુખ્ય એમ બે પરીક્ષા રહેશે જે ઉમેદવારે પ્રિલિમ પરીક્ષા પાસ કરી હશે તે જ મુખ્ય પરીક્ષા આપી શકશે અને મુખ્ય પરીક્ષા માટે પણ અલગ અલગ બે ગ્રુપ તૈયાર કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયાને લઈને મહત્વના ફેરફારો થયા છે અને આ ફેરફારો તમામ ઉમેદવારો છે તેમને અસર કરતા થવાના છે આપણી સાથે રાજકોટના પરીક્ષાર્થીઓ ઉમેદવારો છે આપણે તેમની સાથે જ વાત કરીએ રાજ્ય સરકારે જે પ્રકારે ભરતી પ્રક્રિયાને લઈને ફેરફાર કર્યા છે વર્ગ 3 ની ભરતીને લઈને શું અસર કરતા રહેવાના છે મારા મંતવ્ય મુજબ જે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં જે તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે તેના માટે આ નિર્ણય છે એ બહુ જ બહુ ચોક્કસપણે છે એ લાભદાયી નિવડ છે પરંતુ જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ નથી અને એ ચોક્કસ પ્રમાણે છે જે કહેવાય કે જે નોકરીને નોકરી મેળવવા માટે સક્ષમ જ નથી એવા લોકો આજે ઘણા બધા છે કે કોઈ પણ પદવી ધરાવતા હોય છે એના માટે જે એ એવા લોકોની કેટેગરીમાં જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છે આ પરીક્ષાનું માળખું જે આવેલું છે તે સારી રીતે સારું કહેવાય છે અને મસમુખ સર દ્વારા જે મહત્વના જે નિર્ણયો લેવાયા છે તેમાં અમુક અંશે જોવા જઈએ તો પરીક્ષાનું નું જે માળખું છે એ જે એક્ઝામ ની તૈયારી કરે છે તે વિદ્યાર્થીઓ માટે અસરકારક નીવડશે પરંતુ જે વિદ્યાર્થીઓને જે અભ્યાસક્રમ આપવામાં આવેલો છે જે પ્રશ્નો આપવામાં આવેલા છે તે જીપીએસસી અને યુપીએસસી લેવલના જે આપવામાં આવે છે તે અભ્યાસક્રમ છે એ અમુક અંશે વિદ્યાર્થીઓને છે તે ટફ અને લેન્ધી પડે છે શું કહેશો તમે ભરતી પ્રક્રિયામાં ફેરફાર થયો છે મેરિટના આધારે પણ હવે આગળની પ્રક્રિયા હાથ ધરાશે તમને ને તમારા જેવા લોકોને કઈ રીતે અસર કરતા રહેશે મારા ખ્યાલ મુજબ અમે ગૃહિણી છે એ જે શું એક વર્કિંગ વુમન છે તો ઘરના કામ કરતાં કરતાં એમાં અમારા છોકરાઓને સાચવતા સાચવતા અમારે બધું કરવાનું હોય છે બરાબર તૈયારી કરતા હોય તો પરીક્ષા પદ્ધતિ સારી છે પ્રિલિયમ્સ અને મેન્સ પણ એમાં જે વિધાનવાળા વાક્યો રાખે છે ને એ એટલા ટફ હોય છે કે વિધાનમાંથી વિધાનવાળા રાખે હોય એ અમારા માટે થોડુંક તૈયારી અમારે એટલો તૈયારી કરવાનો એટલો ટાઈમ ન મળતો હોય એટલે અમારા માટે વધારે ટફ લાગે છે શું કહેશો તમે તૈયારી કરી રહ્યા છો આ પ્રકારના ફેરફારથી તમને કઈ રીતે અસર થશે અસર તો એવું છે કે સર ક્લાસ વન ટુ અને ક્લાસ થ્રીનું લેવલ સેમ કરી નાખ્યું છે તો શું ક્લાસ વન ટુ અને ક્લાસ થ્રી વચ્ચે કોઈ ડિફરન્સ નથી તો સરને જરાક હું એ કહેવા માંગુ છું કે એમને આ પરીક્ષા પદ્ધતિ સારી છે નો ડાઉટ જે વિદ્યાર્થી મહેનત કરી રહ્યા છે એને તો ફાયદો જ ફાયદો છે પણ અમુક અંશે આ થોડુંક લેવલ આનું હાઈ થઈ ગયું છે અને ઘણા વિદ્યાર્થીઓને તે ટફ લાગે છે તો આનું લેવલ થોડુંક જે પાસ્ટમાં હતું એ રીતનું ગોઠવવું જોઈએ અને પેપર ફૂટવાની વાત છે તો પેપર તો કોઈ બી જે વ્યક્તિ ફોડવાના જ છે એ તો કોઈ પણ રીતના ફોડી જ શકવાના છે તો આની અસર સામે મહેનતું વિદ્યાર્થીને ના થવી જોઈએ એટલા માટે જે પેપરનું લેવલ છે તે ક્લાસ થ્રી જેવું જ હોવું જોઈએ અને એમાં જે વિધાનવાળા જે પ્રશ્નો મૂકવામાં આવ્યા છે એ વિધાનવાળા પ્રશ્નો ખૂબ ટફ હોય છે તો મારું કેવું એટલું જ છે સરને કે રિક્વેસ્ટ એટલી જ છે મારી કે જે પહેલાંનું પેપર સેટર હતું એવું થોડું ઘણું સો ટકા નહીં પણ પચાસ ટકા એવું અને પચાસ ટકા આ ટાઈપનું મૂકવામાં આવે તો જે મીડિયમ વિદ્યાર્થી જો મહેનતું વિદ્યાર્થી તો છે ક્લાસ વર્ગ બે બે વર્ગમાં આવે છે એક મીડિયમ વિદ્યાર્થી અને એક હોશિયાર વિદ્યાર્થી તો બંનેને ટફ ના પડે હોશિયારને તો પડવાનું જ નથી પણ જો થોડાક મીડિયમ લેવલના વિદ્યાર્થીઓ છે એ ઘણી આમાં એને મુશ્કેલી પડે છે વિધાનમાં કે એ ટફ પેપર નીકળે છે એટલે તો એ બંનેના માટે સારું રે એટલા માટે એમને થોડુંક જે લેવલ પેલા હતું એવું પચાસ ટકા કરી નાખવું જોઈએ સો ટકા નહીં તમે શું કહેશો આ ટફ થઈ ગયું છે હવે હા થોડા ઘણા અંશે તો એવું લાગે છે કે ટફ થઈ ગયું છે કેમ કે ક્લાસ વન ટુ ની તૈયારી કરતા હોય એ લોકોને આ રીતની તૈયારી કરવી પડે છે ક્લાસ થ્રીમાં થોડુંક લેવલ આના કરતા ઓછું સામાન્ય રહેવું જોઈએ આ લેવલ થોડુંક વધારે પડતું હાર્ડ થઈ ગયું લેવલ વધારે પડતું હાર્ડ છે બીજા વિદ્યાર્થીઓ છે તો આપણે તેમની સાથે વાત કરી શું કહેશો તમારા માટે ટફ છે મધ્યમ છે શું કહેશો વર્ક થ્રીની એક્ઝામમાં માં હોવી જ ન જોઈએ એ જ અમારું કહેવાનું છે બાકી જીપીએસસી અને વર્ક થ્રી ને એમાં કંઈક ફેરફાર તો હોવો જોઈએ ને તમે શું કહેશો વર્ગ ત્રણ ની અંદર આ પ્રકારના ફેરફારથી કોમ્પિટિશન ટફ થઈ જવાની છે કોમ્પિટિશન ટફ રહેશે અને પ્રેશર વધી જશે વિદ્યાર્થીઓ ઉપર મેઇન્સ હોવી જ ન જોઈએ લાગે છે કે સરકારે આવું કરવાનું કારણ કદાચ જે લાખો વિદ્યાર્થીઓ આવે છે તેમાં કદાચ સંખ્યા ઘટે એના માટેનું હા ચોક્કસ એ માટે પ્રતિક્રિયા આપી છે તેમનું કહેવું છે કે લેવલ જરૂર ઊંચું લાવ્યું છે ટપ કરી નાખવામાં આવ્યું છે પરંતુ આમાં મહેનતું વિદ્યાર્થીઓ છે તેમને કંઈક ફાયદો થાય તે પ્રકારનો ફેરફાર થવો જોઈએ કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયૂર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ

જે રીતે આ સમગ્ર ફેરફાર કરાયા છે કયા ફેરફાર છે ને કઈ રીતે જુઓ છો હવે સરકાર સ્ત્રી દ્વારા ગઈકાલે જે માહિતી આપવામાં આવી એ પ્રમાણે હવે જે દ્વિસ્તરીય માળખું થઈ ગયું છે એમાં મારું અંગત પણ એવું માનવું છે કે થોડા સુધારા વધારાને હજુ અવકાશ છે ગુજરાતી ફેમિલીમાં જન્મેલા પણ અંગ્રેજી મીડિયમમાં ભણતા બાળકો અખાને ઓળખતા નથી રસોઈ દીર્ઘય કાનો માત્રામાં પણ એમને તકલીફ છે હવે જે પંદર માર્ક્સનું ગુજરાતી રાખ્યું છે એની અંદર વ્યાકરણ કેટલું અને સાહિત્યનું શું ગુજરાતી સાહિત્ય વિશે વિદ્યાર્થીઓ સાવ અજાણ રહી જાય છે મારી દૃષ્ટિએ ગુજરાતી ભાષાને પ્રાધાન્ય અપાવવું જોઈતું હતું એનું વેઇટેજ થોડું વધારવાની મને જરૂરિયાત જણાય છે આગામી એક હજાર વર્ષ પછી ગુજરાતી ભાષા જીવતી હશે કે કેમ એ એક પ્રશ્ન છે બીજું મેથ્સ અને રીઝનિંગનું ભરણ ખાસ્સી હદે વધારવામાં આવ્યું છે હવે જે અગિયાર બાર સાયન્સ કરેલા વિદ્યાર્થીઓ છે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે જે મેથ્સ ગ્રુપવાળા છે એમને એમાં સખત ફાયદો થઈ શકશે એ લોકોને બહારગામના વિદ્યાર્થીઓને પણ આમાં ફાયદો થઈ શકે એમ છે પરંતુ જે વિદ્યાર્થીઓ આર્ટ્સના છે એમનું શું જે લોકોનું દસમા ધોરણ પછી અને મુખ્ય એમ બે બે ભાગમાં પરીક્ષા ભાગ કરી દેવામાં આવ્યા છે રીતે જુઓ છો ભલે સરકાર બે ભાગ કરી રહ્યા છે પરંતુ છતાંય અમુક એક સબ્જેક્ટ જે રહી ગયા છે એવું મને લાગે છે તો જે પહેલો જે ભાગ છે એની અંદર ઇતિહાસનું સ્થાન ક્યાં છે ભૂગોળ ક્યાં છે બંધારણનું શું મતલબ હજુ આ વસ્તુને બેલેન્સ કરવાની જરૂર છે એવું મારું અંગતપણે માનવું છે ગુજરાતી ભાષાને અન્યાય ન થવો જોઈએ ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે એટલે જુનિયર ક્લાર્ક ક્લાર્ક સિનિયર પછી ઓફિસ હેડ આ કેડરની પરીક્ષા બે ભાગમાં લેવાય તો શું અસર થાય બે ભાગમાં લેવામાં કશો વાંધો નથી પરંતુ જે માળખું અત્યારે આપવામાં આવ્યું છે ને એમાં થોડા સુધારા વધારાની મને જરૂરિયાત જણાય છે એટલે સમજોને કે એક બેલેન્સ થાય બધા સબ્જેક્ટમાં કોઈક સબ્જેક્ટ વધારે પડતો ના થઈ જાય કોઈ સબ્જેક્ટ સાવ ઓછો કોરાણે ના મુકાઈ જાય વિદ્યાર્થીઓ બધા સબ્જેક્ટનું જ્ઞાન પ્રાપ્ત કરે એ અત્યંત જરૂરી છે કઈ પદ્ધતિમાં ફાયદો થાય જૂની કે નવી જો જૂની પદ્ધતિ માં થોડાક સુધારા વધારા થઈ શકે નવી પદ્ધતિમાં પણ થોડાક સુધારા વધારા થઈ શકે સુધારો કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી પણ મુદ્દો એ છે કે કોઈક સબ્જેક્ટ બહુ જ હાઈલાઈટ ના થઈ જાય ને કોઈક સબ્જેક્ટ જે છે એ સાવ માર્જિનમાં જતો રહે મુખ્ય વસ્તુ એ છે ભલે બે પાર્ટમાં થાય સરકારશ્રીએ જે કર્યું છે એ વિચારીને જ કર્યું હશે પણ છતાંય અમુક એક મુદ્દા જે લક્ષમાં નથી લેવામાં આવ્યા એ મુદ્દા લક્ષમાં લેવાય એવી મારી વિનંતી છે અમુક એક વિદ્યાર્થીઓને સારો એવો ફાયદો થઈ જશે મેં કહ્યું એ પ્રમાણે મેથ્સ ગ્રુપના અગિયાર બાર સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એમની બલે બલે છે પરંતુ જે બાયોલોજીના સ્ટુડન્ટ્સ છે જેમણે દસમાં પછી આગળ મેથ્સ નથી લીધું એ બધાનું શું આર્ટ્સના સ્ટુડન્ટ્સનું શું કોમર્સવાળા હજુ કદાચ જેમ તેમ કરી લેશે તો સરકારની કોઈ કમિટીમાં પણ આપતો લગભગ છો એવું ખ્યાલ છે તો કોઈ રજૂઆત કરવાનો છે સરકારની કોઈ કમિટીમાં નથી પરંતુ ન્યૂઝપેપર મારફત હું જે પણ ભરતી બહાર પડે જે પણ એક્ઝામ થાય એના બીજે દિવસે હું ન્યૂઝપેપરમાં મારા તરફથી જે આર્ટિકલ લખવાનું હોય છે લખું છું અને એનું થોડું વિશ્લેષણ કરું છું તો વિદ્યાર્થીઓને ફાયદો થાય અમુક વિદ્યાર્થીઓને બેશક ફાયદો થશે અમુક વિદ્યાર્થીઓ હેરાન થશે ચક્કર કે જો વડોદરામાં જીપીએસસી ની એકડેમી ચલાવે છે તેમનું કેવું છે કે ક્યાંક જૂની પદ્ધતિમાં પણ સુધારા વધારાની જરૂર છે નવી પદ્ધતિમાં પણ સુધારા વધારાની જરૂર છે વિદ્યાર્થીઓને કેટલાક લાભ થશે તો કેટલાક વિદ્યાર્થીઓને આથી નુકસાન પણ જવાનું છે કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા